Hi friends, attention here. Today we will learn unit 4, I am learning English. Activity 1, poem, praying. Friends, અગાઉના લેસનમાં આપણે ક્રિયાઓ વાળા શબ્દો શીખી ગયા છીએ, એક્શન વર્ડ્સ. આ પોયમ દ્વારા આપણે હજી વધુ એક્શન વર્ડ્સ શીખીશું. તમે બધા ગયા વર્ષે પણ ઘણા બધા એક્શન વર્ડ્સ શીખી ગયા છો અને એ તમને બધાને યાદ પણ હશે. તો ફ્રેન્ડ્સ, આમ જોવા જઈએ તો આપણે નવા એક્શન વર્ડ શીખવાનું છે એવું નથી, બટ જે આપણે અગાઉ શીખેલું છે એને માત્ર આપણે યાદ કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે આ પોયમને ગાઈશું. સો આર યુ રેડી ફોર ધ સિંગિંગ ઓલ ઓફ યુ? સો નાવ પે અટેન્શન હિયર એન્ડ વી વિલ સ્ટાર્ટ. યુનિટ 4, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. પ્રેઇંગ. ફ્રેન્ડ્સ, આ પોયમને આપણે એક્શન સાથે ગાવાની છે, તો એના માટે આપણે શું કરવું પડશે? બધાએ ઊભા થવું પડશે. તો ફ્રેન્ડ્સ, સ્ટેન્ડ અપ ઓલ ઓફ યુ. Praying in the morning, praying in the noon time, praying when the sun goes down. Singing in the morning, singing in the noon time, singing when the sun goes down. Dancing in the morning, dancing in the noon time, dancing when the sun goes down. Swimming in the morning, swimming in the noon time, swimming when the sun goes down. Reading in the morning, reading in the noon time, reading when the sun goes down. So friends, તમને બધાને આ પોયમ ગાતા આવડી ગઈ ને? તો હવે આપણે આ પોયમની નીચે આપેલા કેટલાક એક્શન વર્ડ્સના ઉપયોગથી આ જ પોયમને ફરીથી આપણે ગાઈશું. આર યુ રેડી? સો લેટ્સ વી સિંગ. પ્લેઇંગ ઇન ધ મોર્નિંગ, પ્લેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્લેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન. મેકિંગ ઇન ધ મોર્નિંગ, મેકિંગ ઇન ધ નૂન ટાઈમ, મેકિંગ વેન ધ સન ગોઝ ડાઉન. જમ્પિંગ ઇન ધ મોર્નિંગ, jumping in the noon time, jumping when the sun goes down. Running in the morning, running in the noon time, running when the sun goes down. Cooking in the morning, cooking in the noon time, cooking when the sun goes down. Friends, તમને બધાને આ પોયમ ગાવાની મજા આવી ગઈ ને? તો તમે વારંવાર આ પોયમને ગાવાની પ્રેક્ટિસ કરતા રહેજો.
praying, singing, dancing, swimming, reading, playing, making, jumping, running, cooking, eating, bathing, clapping, sleeping, riding, climbing, walking, writing, speaking, cutting, standing, sitting, throwing, picking, looking, flying, laughing, teaching, searching, fighting, thinking, smiling, crying, drinking, shocking, driving, landing, rising, setting, listening, shining, hopping, raining, washing, skipping, packing, knocking, opening, closing. So friends, આ પોયમ આપણને જુદી જુદી ક્રિયાઓ શીખવે છે. તો તમને બધાને બધી ક્રિયાઓ વિશે સમજ પડી ગઈ. અને હા, તમે જોયું ને કે આ બધા જ એક્શન વર્ડ તમે ગયા વર્ષે પણ શીખી ગયા હતા. અત્યારે તો માત્ર આપણે એને એકવાર રિપીટ કર્યા. સાચું ને?